गुड आफ्टरनून स्टूडेंट्स। तो लास्ट लेक्चर की अंदर अपने पॉलीन्यूक्लियोटाइड श्रृंखला रचना की चर्चा करता था, एम आज थोड़क आगे जुआ। पॉलीन्यूक्लियोटाइड श्रृंखला की संरचना આપણે ગઈકાલે જોયું હતું કે જે ન્યુક્લિયોટાઇડનો સમૂહ છે ભેગા મળીને પોલીન્યુક્લિયોટાઇડ બનાવે છે અને આખી શૃંખલા બને છે, એના બંધારણીય ઘટક વિશે આપણે વાત કરેલી હતી કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ સર્કલ અને ફોસ્ફેટ સમૂહના બંધારણીય ઘટકો છે। તો એની અંદર એક નિયમ જે છે એ આપણે જોવાનો છે, જેનું નામ છે ઇરવિન ચાર ગ્રાફનો નિયમ। ઘણા સાહિત્યમાં તમે જોશો તો ચાર ગ્રાફનો નિયમ લખેલો છે, બે એક જ છે, કોઈ ફેર નથી। तो एनी अंदर आपने चर्चा करी है इरविन चार ग्राफ अथवा तो चार ग्राफ नो नियम। हमने पॉलीन्यूक्लियोटाइड श्रृंखला माटे नो नियम आपेलो हतो, जेना दाखला पण घणी वखत पूछाता होय छे। तो एमने जे नियम आपेलो हतो एवुं कहेवा मांगता हता के डीएनए कुंतल नी अंदर अथवा तो डीएनए नी पॉलीन्यूक्लियोटाइड श्रृंखला मा आवे प्यूरिन तथा पिरिमिडिन नाइट्रोजन बेस नु प्रमाण समान होय छे। પ્રમાણ સરખું છે એટલે આમ કહી શકાય કે પ્યુરિન નાઇટ્રોજન બેઝ ઇઝ ઇક્વલ ટુ પિરિમિડિન नाइट्रोजन बेस। अब बनने नु प्रमाण जो छे ये केवो रहेशे तो के सरखो रहेशे। आपेलो नियम बीजो नियम जे आपणे चर्चा करवानो छे एवो छे के ए नु मूल्य अने टी नु मूल्य समान होय, એનું મૂલ્ય અથવા તો એનું પ્રમાણ અને ટી નું પ્રમાણ સમાન હશે। સાથે સાથે બીજું કે જી નું મૂલ્ય અને સી નું મૂલ્ય સમાન હશે, જી નું મૂલ્ય અને નાઇટ્રોજન બેઝ નું પ્રમાણ જે છે એ સરખું રહેશે, અને ત્રીજા નંબર ઉપર કે બંનેનો ગુણોત્તર જે નાઇટ્રોજન બેઝ પ્યુરિન અને પિરિમિડિન ની વાત કરી છે એ પ્લસ જી અને ટી પ્લસ સી, એ પ્લસ જી અને ટી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એક થશે। આખના મૂલ્ય જે છે એની ચાર ગ્રાફે પોતાના નિયમમાં દર્શાવ્યા હતા। બીજી એક વાત કે જ્યારે ડીએનએ ની કુંતલમાં એ પ્લસ ટી નું મૂલ્ય જે છે એ જી પ્લસ સી કરતા વધારે હોય અને એ પ્લસ ટી નું મૂલ્ય જી પ્લસ સી ના મૂલ્ય કરતા ઓછું હોય ત્યારે શું થાય? તો એ પ્લસ ટી નું મૂલ્ય જ્યારે વધારે હોય તો એનો અર્થ એવો થાય કે આ ડીએનએ જે છે યુકેરીયોટિક સજીવનું ડીએનએ છે,
सजीव नु डीएनए छे અને જ્યારે a + b નું મૂલ્ય g + c કરતા ઓછું હોય તો એનો અર્થ એવો થાય કે પ્રોકેરિયોટ સજીવનું ડીએનએ છે ત્યારે હું તૈયાર રાખું કે જ્યારે a + b ની સંખ્યા વધશે g + c કરતા તો એ યુકેરિયોટિક સજીવ એટલે કે સુપોસકેન્દ્રી સજીવનું ડીએનએ આવશે અને જ્યારે a + b નું મૂલ્ય g + c કરતા ઘટશે તો એ પ્રોકેરિયોટિક એટલે આદિકોષકેન્દ્રી સજીવ નું ડીએનએ આવશે જો આગળ એક મુદ્દો ધ્યાનમાં લેવાનો છે આપણે કે ઇર્વિન છાર ગ્રાફનો જે નિયમ છે એને આધારિત દાખલો એક્સ્ટ્રા પોઈન્ટ છે આપણા માટે નીટ બેઝ ટોપિક છે પૂછાય છે જો નિયમ આવડતો હશે અને આ નિયમના મુદ્દાઓ જે આપણે અહીંયા હાઈલાઈટ કરાયા છે એને ખાસ આપણે સમજશું કે જેના કારણે આપણે દાખલા એ સીધ ગણીશું इर्विन चार ग्राफ अथवा तो चार ग्राफ ना नियम आधारित दाखला आ बधा दाखलाओ गणवा माटे आपणे खाली एक ज वस्तु याद राखवानी छे दाखलाओ गणती वखते तमे आ एक पॉइंट याद राखो એ તમે દાખલા ગણી શકશો કે a નું પ્રમાણ જેટલું હશે એટલું t નું પ્રમાણ હશે એટલે કે a અને t નું પ્રમાણ સમાન હશે અને g નું જેટલું પ્રમાણ હશે એટલું c નું પ્રમાણ હશે એટલે g અને c નું પ્રમાણ એ પણ સમાન હશે ટોટલ પ્રમાણ એટલે કે a t g c એટલે કે ચારે ચાર નાઇટ્રોજન બેઝ બેઝ કે જે ડીએનએ માં આવેલા છે એનો કુલ સરવાળો 100% હશે ટકાવારીમાં કુલ સરવાળો ટકાવારીમાં 100% હશે એટલે કે a + b + g + c આટલું ખાલી યાદ રાખવાનું છે કે આ ફેડે આપણે જવાબ આવશે એમાં પહેલો એક દાખલો છે કે ડીએનએ માં t બરાબર 20% હોય તો g નું મૂલ્ય શોધો એક ડીએનએ ની શૃંખલાની અંદર જો થાઇમિન નું પ્રમાણ 20% હોય તો ગ્વાનિન નું પ્રમાણ શોધો તો આ શૃંખલામાં ગ્વાનિન નું પ્રમાણ શોધો જો એક ડેમો સ્વરૂપે દાખલો જોઈ છે એક ડીએનએ ની શૃંખલા આપી છે અને એની અંદર થાઇમિન એટલે કે ટી નું પ્રમાણ જે છે આપણે 20% આપ્યું છે અને આપણે એ શૃંખલામાં જી નું પ્રમાણ જે છે એ શોધવાનું છે
કઈ રીતે સોર્સ જોઈએ આપણે બરાબર તો જો સૌથી પહેલા આપણી પાસે શું છે થાયમિન નું પ્રમાણ એટલે કે થાયમિન T is equal to 20% 20% છે પ્રમાણ નિયમ મુજબ જોઈએ તો A બરાબર B થાય એટલે કે T બરાબર જો 20% હોય તો A બરાબર પણ શું થાય 20% થાય આ બંને નો સરવાળો કેટલો થયો તો કે 40% હવે આપણે G અને C નું પ્રમાણ નથી મેળવતા પણ આપણી પાસે એક બીજું સૂત્ર છે કે A plus T plus G plus C is equal to 100% થાય ટકાવારી નો વિચાર તો આપણી પાસે A plus T plus G plus C is equal to 100% છે એમાં A અને T નું પ્રમાણ આપણે જાણી છે B નું 20-20 છે એટલે ટોટલ 40% plus G plus C is equal to 100% તો G plus C નું મૂલ્ય શું થાય કે 100% minus 40% એટલે કે G plus C is equal to 60% થશે તો આપણે G plus C નું મૂલ્ય મળ્યું હવે આપણે જાણી છે કે G is equal to C હોય એટલે કે ગ્વાનિન જેટલું જ સાઇટોસિન પણ હશે એટલે બે સરખા થયા અહીંયા આપણે એમ પૂછે G plus C is equal to 60% તો બે સરખા જ છે તો G is equal to શું થઈ જશે 30% અને C is equal to શું થઈ જશે 30% આપણી પાસે દાખલામાં આપણે પૂછ્યું હતું કે ગ્વાનિનનું પ્રમાણ જણાવો આ ગ્વાનિનનું પ્રમાણ આવી રીતે દાખલો જે છે ગણવા માંગો છો બીજો એક દાખલો છે કે જો t બરાબર 40 અને c બરાબર 10 હોય દાખલો 2 જો કોઈ એક ડીએનએ ની કુંતલમાં આ દાખલામાં આપણે એક ઘટક આપ્યો તો અને બાકીનો એક ઘટક પૂછો કે અહીં બી આપેલા છે t બરાબર 40 c બરાબર 10 થાયમિન નું મૂલ્ય 40% અને સાઇટોસિન નું મૂલ્ય 10% હોય તો ગ્વાનિન નું મૂલ્ય ખાલી જગ્યા થાય જોવામાં શું આવ્યું છે આપણને થાયમિન નું મૂલ્ય આપ્યું છે એટલે કે ટી બરાબર 40% સાઇટોસિન નું મૂલ્ય આપ્યું છે કે સી બરાબર 10% આપણને પૂછ્યું છે ગ્વાનિન નું મૂલ્ય તો આપણે જે મુજબ નિયમ જોયો કે જે કિંમત એ ની હશે એ ટી ની હશે અને જી ની હશે એ સી ની હશે તો ટી ની કિંમત 40 હતી તો એ ની કિંમત એ 40 થશે પણ આપણે અહીંયા પૂછ્યું છે જી તો જો સી બરાબર 10% છે તો જી બરાબર એ શું થશે 10% થશે અને કદાચ તમને એડવાન્સ માં એક કે ટી બેમાંથી એક નું પૂછી લે એવું પૂછે તો એ બરાબર એ 40% અને ટી બરાબર એ 40% એટલે આ રીતે દાખલા ગણી શકાશે ત્રીજો એક દાખલો જોઈએ દાખલો 3 તો ત્રીજા દાખલામાં એવું છે કે એક ડીએનએ ની
नमूना में एक डीएनए ना नमूना मतलब कि डीएनए की कुंतल छे जेनी अंदर साइटोसिन नु प्रमाण 18% छे जो 18% હોય એટલે કે એક ઘટક આવ્યો છે સાઇટોસિન નું પ્રમાણ 18% છે તો એડેનિન નું પ્રમાણ શોધો તો એડેનિન નું પ્રમાણ શોધો જો એ જ મેથડ થી આપણે જવાબ લાવવાનો છે આપણી પાસે સાઇટોસિન નું પ્રમાણ તમને આપ્યું છે કે C બરાબર 18% છે અને એડેનિન નું પ્રમાણ જે છે આપણે શોધવાનું છે તો જે પહેલો દાખલો ગણો તો એ મેથડથી અહીંયા દાખલો ગણવાનો છે આપણે જાણીએ છીએ કે નિયમ અનુસાર એવું છે કે a is equal to t હોય અને g is equal to c હોય એટલે કે a અને t નું મૂલ્ય સમાન છે અને એવી જ રીતે અહીંયા g અને c નું મૂલ્ય સમાન છે તો એનું મૂલ્ય તો આપણે શોધવાનું છે તો એનું મૂલ્ય શોધવા માટે આપણે જરૂર t ની પડશે પણ t અહીંયા આપણી પાસે નથી એટલે સૌથી પહેલા આપણે t શોધવું પડશે g અને c છે ચાલો તો જો c બરાબર 18% છે નિયમ અનુસાર એવું છે કે c is equal to g થાય તો g બરાબર પણ શું થઈ જશે 18% એટલે કે g is equal to 18% અને c is equal to 18% બંને થઈને કેટલું થશે 36% टोटल आपने कीधु तो के a प्लस t प्लस g प्लस c इज इक्वल टू 100% થાય તો એની અંદર g प्लस c નું મૂલ્ય જે છે 36% છે 36% इज इक्वल टू 100% તો a प्लस t નું મૂલ્ય શું થશે તો કે 100% માઈનસ 36% તો a प्लस t इज इक्वल टू શું થઈ જશે 64% થઈ જશે તો એ જ અનુસાર હવે આપણે અહીંયા આપણી પાસે a + t નું મૂલ્ય આવી ગયું છે 64% આપણે જાણીએ છીએ કે a નું મૂલ્ય હોય તો t નું મૂલ્ય હોય એટલે a અને t નું મૂલ્ય સમાન છે 64% અહીંયા પ્રમાણ છે એટલે શું થઈ જશે કે a નું મૂલ્ય અડધું એટલે કે 32% અને t નું મૂલ્ય પણ અડધું એટલે કે 32% થઈ જશે આપણને ત્યાં a નું મૂલ્ય પૂછેલું હતું એટલે 32% ખાસ સમય વસ્તુ યાદ રાખવાની કે તમે જે પણ જવાબ લાવો છો એટલે બધાનો સરવાળો 100% થઈ જવો જોઈએ તો તમારો જવાબ સાચો એટલે આ રીતે દાખલા જે છે નીટ ની અંદર કે ગુજકેટ ની અંદર પૂછાતા હોય છે ખાસ આપણે જોઈ લીધા લાક્ષણિકતાઓ જે છે ધ્યાનમાં લેવાની છે તો સૌથી પહેલા ડીએનએ ની શૃંખલા જે છે એ બે પૂરક શૃંખલાની બનેલી છે આ વસ્તુ યાદ રાખજો ડીએનએ ની શૃંખલા તો બનેલી છે બે પૂરક શૃંખલાઓથી શરૂઆતમાં જ કીધેલું હતું કે ભાઈ ડીએસ ડીએનએ તરીકે ઓળખીએ છીએ ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ તો આ બે શૃંખલા પૂરક શું કહેવા માંગે છે
તો જે મુજબ આપણે રચના જોઈ હતી ડીએનએ ની શૃંખલાની કે આવી શૃંખલા જે છે એ ડીએનએ ની હોય છે, તો આ ડીએનએ ની શૃંખલા આવી રીતે છે. તો એમાં દરેક શૃંખલા, ઉદાહરણ તરીકે આ શૃંખલા જે છે જો કદાચ 5 ડેશ ક્રમ ધરાવે છે તો એનો એન્ડિંગ ઝોન જે છે એટલે કે આ છેલ્લો પાર્ટ એ 3 ડેશ ધરાવશે, અહીંયા 5 ડેશ આવશે અને 3 ડેશ આવશે. એવું નક્કી નથી કે તમે આને આવી રીતે દોરો, તમે આમ પણ દોરી શકો છો 5 ડેશ 3 ડેશ 3 ડેશ 5 ડેશ. પૂરક શૃંખલા શું કહેવા માંગે છે પોઈન્ટ આપણે સમજવાનો છે. તો જો કે ફોર એક્ઝામ્પલ કે અહીંયા એડેનિન નાઇટ્રોજન બેઝ છે, અહીંયા ગ્વાનિન છે, અહીંયા થાઇમિન છે, અહીંયા સાઇટોસિન છે, અહીંયા પાછો એડેનિન છે અને અહીંયા થાઇમિન છે. આવી રીતે નાઇટ્રોજન બેઝ પેર જે બેઝ જે છે આવી રીતે ગોઠવાયેલા છે એ જી ટી સી એ પી. તો આ નાઇટ્રોજન બેઝ ના જે પૂરક નાઇટ્રોજન બેઝ છે, ઉદાહરણ તરીકે આપણે સમજેલા હતા કે ડીએનએ માટે જ્યારે આપણે વાત કરી તો એ સાથે ટી જોડાય અને જી સાથે સી જોડાય, તો એનો પૂરક નાઇટ્રોજન બેઝ થયો ટી, એટલે કે એડેનિન માટે પૂરક નાઇટ્રોજન બેઝ થશે થાઇમિન, ગ્વાનિન માટે થશે સાઇટોસિન. તો અહીંયા જો એ હોય તો સામેની બાજુ શું આવવો જોઈએ કે ટી આવવો જોઈએ, તો એનો પૂરક બેઝ થયો આ ટી. જો જી છે તો એનો પૂરક બેઝ સી થયો કહેવાય, તો અહીંયા શું આવવો જોઈએ સી આવવો જોઈએ. અહીંયા ટી થયો તો એનો પૂરક બેઝ એ કહેવાય, અહીંયા સી છે તો એનો પૂરક બેઝ જી કહેવાય, અહીંયા એ છે તો એનો પૂરક બેઝ ટી કહેવાય, અને અહીંયા ટી છે તો એનો પૂરક બેઝ એ કહેવાય. એટલે આવી રીતે નાઇટ્રોજન બેઝ જે છે એકબીજાના પૂરક બેઝ ધરાવે અને આ બંને ભેગા મળે, જે મુજબ આપણે વાત કરેલી કે એ અને ટી વચ્ચે બે બંધ અને દ્વિબંધ બંને ભેગા મળીને એક બેઝ પેર બનાવે. જી અને સી છે તો એ ટ્રિપલ બોન્ડથી જોડાય, ટી અને એ ડબલ બોન્ડથી જોડાશે, સી અને જી ટ્રિપલ બોન્ડથી જોડાશે, એ અને ટી ડબલ બોન્ડથી ડબલ બોન્ડથી. તો આ જે પ્રત્યેક ભાગ છે એટલે કે એ અને ટી છે, જી અને સી છે, આને કહેવામાં આવે છે નાઇટ્રોજન બેઝ પેર અથવા તો નાઇટ્રોજન બેઝ યુગ્મ. જે એકબીજાના પૂરક હોય, એ સામે ટી જોવે ને જી સામે સી, એટલે આપણે જે મુજબ વાત કરી કે બે પૂરક શૃંખલાઓની બનેલી રચના છે. બીજું કે ડીએનએ જે છે નવી શૃંખલાનું સર્જન કરે છે, જે પ્રક્રિયાને સ્વયં જનન તરીકે ઓળખવામાં આવે છે અથવા તો ડીએનએ નું સ્વયં જનન રેપ્લિકેશન તરીકે ઓળખાતી પ્રક્રિયા છે. એટલે કે એક ડીએનએ ની શૃંખલામાંથી બે ડીએનએ ની શૃંખલા બને, અથવા તો આવું પણ કહી શકાય, સાદી રીતે કહી શકાય કે એક ડીએનએ ની શૃંખલામાંથી બે ડીએનએ ની શૃંખલા બની, અથવા તો બીજા શબ્દોમાં એમ કહી શકાય કે પિતૃ ડીએનએ ની શૃંખલામાંથી બાળ ડીએનએ ની શૃંખલા બનવાની પ્રક્રિયાને ડીએનએ નું સ્વયં જનન કહે છે. બંને કુંતલ જે છે છૂટી પડી જાય, આ એક કુંતલ આ બીજી કુંતલ, આ બંને કુંતલ જે છે પોતાની પૂરક કુંતલ જે છે એનો વિકાસ કરાવે, આ જે પર્પલ કલરની બની એને એની પૂરક શૃંખલા કહેવાય, અને જે રેડ કલરની બને છે છૂટી પડે છે એકમાંથી, એ બંનેને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે. ટેમ્પલેટ નો અર્થ એવો થાય બીબા જેવી શૃંખલા,
લેકિન એની અંદર જે અડધા નાઇટ્રોજન બેઝ હશે જે આપણે સમજશું એના જેવા નાઇટ્રોજન બેઝ જે છે યામાં આવશે અને એના કારણે એક ડીએનએ ની શૃંખલા જે છે એમાંથી બે ડીએનએ ની શૃંખલા છૂટી પડશે જે રેડ કલર ની પિતૃ ડીએનએ ની શૃંખલા હતી અને પર્પલ કલર ની જે છે કે જે બાર ડીએનએ ની શૃંખલા આ પ્રક્રિયાને ડીએનએ નું સ્વયંજનન કહેવાય અથવા તો ડીએનએ જે છે એની નવી સંતતિનું સર્જન કહેવાય આ બાર ડીએનએ ના પિતૃ પિતૃ આ બાર ડીએનએ ના પિતૃ ડીએનએ થશે તો હવે ડીએનએ ની શૃંખલાની થોડી લાક્ષણિકતાઓ જે છે આપણે જોવાની છે કે આપણી ડીએનએ ની શૃંખલા જે છે એ શું લાક્ષણિકતા ધરાવે છે ડીએનએ શૃંખલાની લાક્ષણિકતાની વાત કરી શું લાક્ષણિકતા છે ડીએનએ ની શૃંખલાની તો સૌથી પહેલા જે શૃંખલા જે છે ડીએનએ ની પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા નો આધાર જે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા બને છે એનો આધાર કોના ઉપર છે તો કે શર્કરા અને ફોસ્ફેટ ઉપર રહેલો છે શર્કરા અને ફોસ્ફેટ ઉપર રહેલ છે બીજું કે ડીએનએ ની શૃંખલામાં જે નાઇટ્રોજન બેઝ જોડાય છે એ ફૂસી આવે છે ડીએનએ ની શૃંખલામાં જોડાયે નાઇટ્રોજન બેઝ ઉપસી આવે છે કે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા બે છે જે બંને પ્રતિ સમાંતર શૃંખલા છે ડીએનએ માં આવેલ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા શૃંખલાઓ એકબીજાને પ્રતિ સમાંતર છે પ્રતિ સમાંતર શું કહેવામાં આવે છે જો જે આપણે વાત કરી 3-5 એની આપણે વાત કરવાની છે કે જો એક શૃંખલા જે છે આ રીતે હું સિમ્પલ દોરીને સમજાવું છું કે કદાચ એક શૃંખલા જે છે એની દિશા આ દિશામાં છે કદાચ કે અહીંયા 5' છે અને અહીંયા 3' છે તો આ એક બાજુની દિશા છે બીજી જે આવશે ને અહીંયાની કરતા વિરુદ્ધમાં આવશે તો કેવાનો અર્થ છે પ્રતિ સમાંતર એટલે શું તો કે જો કોઈ એકની દિશા 5' થી 3' તરફ હોય તો એની સાથે સંકળાયેલી બીજીની દિશા 3' થી 5' તરફ હશે એટલે પ્રતિ સમાંતર શૃંખલા તરીકે ઓળખવામાં આવશે બરાબર ત્રીજો પોઈન્ટ કે આ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલામાં નાઇટ્રોજન બેઝની વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલ હોય છે હવે આપણે જાણીએ છીએ હાઇડ્રોજન બંધ કેવી રીતે આવેલા હોય છે તો કે એની સામે ટી એટલે કે અહીંયા બે હાઇડ્રોજન બંધ
जीनी सामे सी એટલે કે અહીંયા ત્રણ હાઇડ્રોજન બંધ જે છે આવેલા હોય છે. બીજું કે બેઝ ની દ્રષ્ટિએ વાત કરી તો પ્યુરિન સામે પિરિમિડિન બેઝ જોડાયેલા હોય છે. પ્યુરિન સામે પિરિમિડિન હાઇડ્રોજન બેઝ જે છે હાઇડ્રોજન બંધ થી જોડાય. બીજું કે હાઇડ્રોજન બંધ જે છે એ સ્થાયી કો પૂરું પાડે છે આખા કે શૃંખલા. હાઇડ્રોજન બંધ પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા સ્થાયી કો પૂરું પાડે છે. આપણે ગઈકાલે વાત કરી હતી થોડી ની લંબાઈ વિશે વાત કરશું કે ડીએનએ જે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા છે આવી બે શૃંખલા છે તો એના માટે આપણે લંબાઈ ની વાત કરી હતી. એંગસ્ટ્રોમમાં બધી આપણે વાત કરી હતી અહીંયા તમને નેનોમીટર માહિતી છે એટલે કે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલા શૃંખલા માટે વાત કરી આપણે તો એની લંબાઈ જે છે બે રીતે લખી શકાય. આપણે ગઈકાલે એંગસ્ટ્રોમમાં લઈ લીધી 34 એંગસ્ટ્રોમ અથવા તો બુકમાં જે માહિતી છે 3.4 નેનોમીટર બરાબર. કુલ બેઝ પેર ની સંખ્યા આપણે ગઈકાલે જોયું હતું 10 જેટલી છે. આપણે સમજાયું હતું કે પગથિયા જેવી રચના છે. પગથિયા પણ ઘણી વખત કહેવામાં આવે બે બેઝ પેર વચ્ચેનું અંતર એ પણ આપણે ફાઇન્ડ આઉટ કરેલું 3.4 એંગસ્ટ્રોમ અને 0.34 નેનોમીટર બરાબર. આ બધી વાત જે છે આપણે ગઈકાલે કરેલી હતી એટલે આપણે ફરી વખત જણાવતા નથી. આગળ આપણે એક પ્રણાલી જે છે એના વિશે ખાલી સામાન્ય માહિતી મેળવવાની છે અને એક સમીકરણ જોવાનું છે અને એ પ્રણાલી જે છે એ આપણું 80% ચેપ્ટર છે. એ પ્રણાલી આપણે સમજતા 80% ચેપ્ટર આપણે પૂરું કરી નાખીશું એટલે પ્રણાલી જે છે એ આપણે જોવાની છે. એ પ્રણાલી શું કહેવા માંગે છે આખી જે પ્રક્રિયા છે બહુ જ મોટી પ્રક્રિયા મનુષ્યમાં ચાલતી પ્રક્રિયા છે. પ્રક્રિયાનું નામ છે સેન્ટ્રલ ડોગમા. સેન્ટ્રલ ડોગમા ગુજરાતીમાં મધ્યસ્થ પ્રણાલી કહેવામાં આવે અને ઘણી આપણે સમજવાની છે અને આમાં આપણું 80% ચેપ્ટર આવી જશે. તો આપના વૈજ્ઞાનિક હતા ફ્રાન્સિસ ક્રિક. આ વૈજ્ઞાનિકે સેન્ટ્રલ ડોગમા પ્રણાલી આવી હવે સેન્ટ્રલ ડોગમા પ્રણાલીનું એક સમીકરણ સમજશું આપણે. એ સમીકરણ કંઈક આવું છે કે ડીએનએ ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ આપણે જાણીએ છીએ એ પોતે સ્વયં જનન નામની પ્રક્રિયાથી ડબલ થાય છે. એકમાંથી બે થાય સ્વયં જનન નામની પ્રક્રિયાથી. ડીએનએ માંથી એમઆરએનએ એટલે કે એમઆરએનએ એટલે મેસેન્જર આરએનએ સંદેશાવાહક આરએનએ. મેસેન્જર આરએનએ ગુજરાતીમાં સંદેશાવાહક આરએનએ. તો
ડીએનએ માંથી એમઆરએનએ બનવા માટેની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે પ્રત્યાંકન પ્રક્રિયા. તો પ્રત્યાંકન એ કેવી પ્રક્રિયા છે કે જેમાંથી ડીએનએ માંથી એમઆરએનએ બને છે. આગળ આ એમઆરએનએ છે એની અંદર ભાષાંતરણની પ્રક્રિયાનો ઉપયોગ થઈ એમઆરએનએ માંથી પ્રોટીન બનશે. આજે શરૂઆતની પ્રક્રિયા થાય છે, આ પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય અને આ બાકી આખે ને આખી પ્રક્રિયા જે છે એ કોષ રસમાં થશે. એટલે ખાલી આપણે આ પ્રક્રિયા દર્શાવી છે કે આ કોષ કેન્દ્રમાં થતી પ્રક્રિયા છે. સ્વયં જનનની પ્રક્રિયા હંમેશા કોષના કોષ કેન્દ્રમાં થશે અને આ બાકીની આખી પ્રક્રિયા છે આખી પ્રક્રિયા કોષ રસમાં થશે. તો અહીંયા આજે છે ને સામાન્ય રીતે આને ટ્રાન્સક્રિપ્ટેશન પ્રોસેસ કહેવામાં આવે અંગ્રેજીમાં. તમને પાછળ એક પ્રશ્ન પૂછ્યો છે કે અહીંયા જો કદાચ આ પ્રક્રિયા ટ્રાન્સક્રિપ્ટેશન તરીકે ઓળખાતી હોય સામાન્ય સજીવમાં થાય તો વાયરસમાં કઈ પ્રક્રિયા થાય? તો વાયરસમાં આરટી થાય, એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન. એ સમજાવ્યા અને સાથે લઈને આપણે સમજાવી થોડું એવું સરકાર નાનું કરી નાખી. જો અહીંયા બીજી પ્રક્રિયા જેનું નામ છે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન, શોર્ટમાં આરટી તરીકે ઓળખવામાં આવે, જે માત્ર વાયરસમાં થશે. તો આ પ્રક્રિયામાં શું થાય છે સમજવાનું છે. આ જે છે સામાન્ય સજીવમાં થાય, મનુષ્યમાં થાય, પ્રાણીઓમાં થાય, વનસ્પતિમાં થાય, આ માત્ર વાયરસમાં થાય. તો એમાં શરૂઆત એસએસઆરએનએ થી થશે. એસએસઆરએનએ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ, એનું રૂપાંતરણ એસએસડીએનએ માં થશે. એટલે કે કદાચ આ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ આવી રીતે હોય તો એસએસડીએનએ આવી રીતે બનશે. એસએસડીએનએ નું કન્વર્ઝન જે છે, રૂપાંતરણ જે છે, ડીએસડીએનએ માં થઈ જશે. એટલે કે એક શૃંખલા વાળા ડીએનએ નું રૂપાંતરણ આવી રીતે દ્વિ શૃંખલા વાળા ડીએનએ ની અંદર થશે, ડીએસડીએનએ. ડીએસડીએનએ અહીંયાની જેમ આગળ વધી એમઆરએનએ બનાવશે અને એમઆરએનએ માંથી પ્રોટીન બનાવશે. તમને સામેના પેજ ઉપર જે પ્રશ્ન આપ્યો છે એનો જવાબ, વાયરસ ની અંદર રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન પ્રક્રિયા થશે, એની પ્રક્રિયામાં આખી પ્રક્રિયા જોવા મળશે. એસએસ અને ડીએસ આપણે ઓલરેડી ભણાવી ગયા છે કે ભાઈ એસએસ એટલે સિંગલ સ્ટ્રેન્ડ આરએનએ, એક શૃંખલા વાળું આરએનએ, અને ડીએસ એટલે ડબલ સ્ટ્રેન્ડ આરએનએ, ત્રી શૃંખલા વાળું આરએનએ. સિંગલ સ્ટ્રેન્ડેડ એક શૃંખલા ધરાવતું, ડીએસ ડબલ સ્ટ્રેન્ડેડ બે શૃંખલા ધરાવતું, સ્વયં જનન પ્રત્યાંકન અને ભાષાંતરણ. સ્વયં જનન ની પ્રક્રિયા શું છે? તો કે ડીએનએ ની કુંતલ માંથી આપમેળે નવું ડીએનએ બનવાની ઘટના. હમણાં આની પહેલા આગળ લખાઈ દીધી, લખશો તો પણ ચાલશે, કે પિતૃ ડીએનએ માંથી બાળ ડીએનએ બનવાની ઘટના. બે સાચું છે સ્વયં જન્મમાં. પ્રત્યાંકન શું છે? તો કે ડીએનએ ની શૃંખલા માંથી એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ બનવાની ઘટના.
પ્રક્રિયા ભાષાંતરણ શું છે તો એમઆરએનએ માંથી પ્રોટીન બનવાની ક્રિયા પરિયાવો સમજીને તમને કે અહીંયા જે મનુષ્યમાં ટ્રાન્સક્રિપ્ટેશન પ્રક્રિયા થાય છે વાયરસમાં રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેશન પ્રક્રિયા થાય છે તો ટ્રાન્સક્રિપ્ટેશન પ્રક્રિયામાં જે આ ડીએનએ હોય છે એ મનુષ્યમાં ડીએસ ફોર્મમાં હોય છે ડબલ સ્ટ્રેન્ડેડ કન્ડિશનમાં હશે અને જે એમઆરએનએ બને છે એસએસ ફોર્મમાં હશે સિંગલ સ્ટ્રેન્ડ કન્ડિશનમાં હશે એનું કારણ એવું છે કે ડીએનએ પોતે ડીએસ ફોર્મમાં આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તી શકે છે હવે જો કદાચ આરએનએ જે છે એ ડીએસ ફોર્મમાં બની જાય તો પોતે આનુવંશિક દ્રવ્ય બને અને માત્ર આરએનએ જે છે એ વાયરસમાં જ આનુવંશિક દ્રવ્ય તરીકે જોવા મળે છે તો અહીંયા સુધી આપણે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાની શરતના પૂરી કરી છે અને સદા આપણે લેક્ચર પણ પૂરો કરી છે અને બાકીનું આવતા લેક્ચરમાં કાપી જોશું.